નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નર્મદા જિલ્લાના અત્યંત અંતરિયાળ વિસ્તારના વિકાસ માટે સાંસદ મનસુખ વસાવાએ સંસદના શિયાળુ સત્રમાં રજૂઆત કરી. વન સંરક્ષણ કાયદા હેઠળ વન્ય વિસ્તારોમાં રસ્તા બનાવવા અને આદિવાસીઓનો વિકાસ રૂંધાયો હોવાના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં રજૂઆત કરી. અંકલેશ્વરના દિવારોડ ઉપર આવેલ સર્જન બંગલોઝમાં બે સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલ તકરારમાં એકની હત્યા. સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ગાર્ડનું મોત. પૈસાની લેવડદેવડમાં હત્યા કરાઈ. ભરૂચમાં રસ્તે રખડતા ઢોરના પ્રશ્નનું નિરાકરણ કરવામાં નગર સેવા સદન નિષ્ફળ. ભાજપનું શાસન હોવા છતાં નગરપાલિકાને પશુઓને રાખવા છેલ્લા 4 વર્ષથી જગ્યા મળતી નથી. ખાનગી એજન્સી ઢોર પકડે તો છે, પણ તેને રાખવા ક્યાં એ મોટો પ્રશ્ન. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભાના શિયાળુ સત્રમાં નર્મદા જિલ્લાના અત્યંત અંતરિયાળ વિસ્તારના વિકાસ માટે રજૂઆત કરી હતી. હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો વન વિસ્તારમાં આવતા હોવાથી વન સંરક્ષણ કાયદા હેઠળ રસ્તા બનાવવા તથા અન્ય વિકાસના કામો થયા નથી અને આદિવાસીઓનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાના પ્રશ્ન અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં રજૂઆત કરી હતી અને આ વિસ્તારમાં આદિવાસીઓના વિકાસના કામો થાય અને આદિવાસી પગભર થાય તે માટેની પણ તેઓએ ધારદાર રજૂઆત કરી હતી. મેરે સંસદીય ક્ષેત્ર ઓર ગુજરાત સહિત પૂરા ટ્રાઇબલ બેલ્ટ મેં નર્મદા મેં રિઝર્વ ફોરેસ્ટ એરિયા કે લોગ મૌલિક સુવિધાઓ સે વંચિત હૈ, ઉન લોગો કો યાતાયાત કે લિયે સડકો કા અભાવ હૈ ઓર ઉનકે ખેતો કો પાણી ભી નહીં મિલ પાતા હૈ. સિંચાઈ હેતુ ઉનકે બચ્ચે સ્કૂલ કે અભાવ મેં શિક્ષા પ્રાપ્ત કરને મેં અસમર્થ હૈ. ઇસકા કારણ યે હૈ કે વન સંબંધી જો કાનૂન હૈ ઉનકે કારણ સડકો બન નહીં પાતી હૈ, સ્કૂલ નહીં બન પાતી હૈ તથા સિંચાઈ કે લિયે ચેક ડેમ યા તો સિંચાઈ કા કોઈ પ્રોજેક્ટ બન નહીં પાતા. કેન્દ્ર સરકાર કા કહેના હૈ કે વિકાસ સંબંધી કાર્યો મેં કોઈ દેરી નહીં હોતી હૈ, પરંતુ મેરે સંસદીય ક્ષેત્ર ઓર પૂરે ટ્રાઇબલ બેલ્ટ મેં આદિવાસીઓ કો મૌલિક સુવિધાઓ કે લિયે જો નિર્માણ કાર્ય હોના હૈ ઉન્હે અભી તક સ્વીકૃત નહીં મિલી હૈ. ઇન સબ કે કારણ વનો મેં રહેને વાલે આદિવાસી લોગ શહર જૈસી સુવિધા સે વંચિત રહેતે હૈ. હમરે ક્ષેત્ર મેં ભી વન ભૂમિ કે પટ્ટે કઈ આદિવાસીઓ કો અભી તક નહીં મિલે હૈ, તો મેરા સરકાર સે ઇસ સંબંધ મેં આગ્રહ હૈ કે આદિવાસીઓ કો તત્કાલ વલ ભૂમિ કે પટ્ટે કે અધિકાર દિયા જાય ઓર સડકો કા સડકો સહિત મૌલિક સુવિધા તત્કાલ પ્રદાન કી જાય. ધન્યવાદ સર. ધન્યવાદ. અંકલેશ્વરના દિવારોડ ઉપર આવેલ સર્જન બંગલોઝમાં પૈસાની લેવડદેવડ બાબતે બે સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલ ઝઘડામાં એકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના દિવારોડ ઉપર આવેલ સર્જન બંગલોઝમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા અભિતેન્દ્રસિંહ ગત તારીખ 16 નવેમ્બરના રોજ ફરજ પર હતા. તે દરમિયાન સાથી સિક્યુરિટી ગાર્ડ નવલસિંહ હરિચંદસિંહ રાજપૂત સાથે પૈસાની લેવડદેવડમાં તકરાર થતા આવેશમાં આવી ગયેલ નવલસિંહ રાજપૂતે મારક હથિયાર વડે અભિતેન્દ્રસિંહ ઉપર હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ 20 નવેમ્બરના રોજ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચમાં રસ્તે રખડતા ઢોરના પ્રશ્નનું નિરાકરણ કરવામાં ભરૂચ નગર સેવા સદન નિષ્ફળ ગઈ હોવાનું લાગી રહ્યું છે. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર દિવસે ને દિવસે રસ્તે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ સર્કલ, લિંક રોડ અને શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. નગર સેવા સદને રસ્તે રખડતા પશુઓને પકડવા માટે એક ખાનગી એજન્સીને નિમણૂક કરી છે, પરંતુ ખાનગી એજન્સી દ્વારા ઢોર પકડ્યા બાદ તેને રાખવા ક્યાં એ પ્રશ્ન ઊભો થયો છે. ભરૂચમાં આવેલ પાંજરાપોળમાં આ ઢોર સ્વીકારવામાં આવતા નથી, ત્યારે ખાનગી એજન્સી ઢોર પકડ્યા બાદ તેણે ખાનગી સ્થળે રાખે છે અને પશુના માલિક પાસે મન ફાવે તેમ નાણાં વસૂલતી હોવાના પણ આક્ષેપો થયા હતા. વિપક્ષ કોંગ્રેસ આ મામલે શાસકો પર સવાલ કરી રહી છે અને આ સમસ્યાના નિરાકરણની માંગ કરી રહ્યું છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલી હતી કે તાત્કાલિક ધોરણે ભરૂચની અંદર પાંજરાપોર માટેની એક જગ્યા ફાળવવામાં આવે, પણ નગરપાલિકાએ આજની સુધી કોઈ જગ્યા ફાળવણી કરી નથી. છેલ્લા 4 વર્ષથી નગરપાલિકાના અંદર ઠરાવ થયો છે અને આ માટેની માંગણીઓ ચાલી રહી છે જગ્યા માટેની, પણ તંત્ર દ્વારા કોઈ જગ્યા ફાળવવામાં આવતી નથી. ભરૂચના અંદર કહી શકાય કે કોઈ બીજો કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય ત્યારે ભરૂચ નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે એના ઉપર કામગીરી શરૂ કરી દે છે, પણ અહીંયા તો લોકોના જાન
જાનહાની સાથે આજે કહેવાય છે કે એની સાથે આજે લોકોને આજે પ્રશ્ન છે બહુ મોટો, એ પ્રશ્ન ઉકેલવા માટેનો કોઈ પણ પ્રકારનો તંત્ર અને શાસક પક્ષ દ્વારા કોઈ બી પ્રકારની આગળની કાર્યવાહી કરવામાં આવતી નથી. આવનારા દિવસોના અંદર અમે બી સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે પાંજરાપોળ માટેની જગ્યાની ફાળવણી કરવામાં આવે. ભરૂચ નગર સેવા સદન દ્વારા છેલ્લા 4 વર્ષથી રસ્તે રખડતા ઢોર માટે જગ્યાની ફાળવણી કરવા તંત્રને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે ભાજપનું શાસન હોવા છતાં નગરપાલિકાને જગ્યા જ મળતી નથી. મારી કલેક્ટરશ્રીને પણ નમ્ર અરજ છે કે ભરૂચ નગરપાલિકા ઢોરો તો પકડે છે પરંતુ તેને મૂકવા માટે કોઈક જગ્યા નથી. આગળ પણ રજૂઆત કરી છે અને મારી કલેક્ટરશ્રીને નમ્ર અરજ છે કે જેટલું બને એટલું જલ્દી અમને કોઈ જગ્યાની ફાળવણી કરી આપે જેથી કરીને આ પ્રશ્નનો હલ કરી શકાય. અત્રે મહત્વપૂર્ણ છે કે ભરૂચમાં તાજેતરમાં પણ લિંક રોડ પર 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પૂર્વે આ પ્રશ્નનું નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે. દહેજના અટાલી ગામ પાસે આવેલ ઇંકજેટ કંપનીની સાઇટ પરથી એલ્યુમિનિયમ પાઇપની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજના અટાલી ગામ નજીક ઇંકજેટ કંપનીની સાઇટ આવેલી છે, જે સાઇટ પર ખુલ્લી જગ્યામાં મૂકેલ એલ્યુમિનિયમના 6 મીટર લાંબા કુલ 22 નંગ પાઇપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે સાગર અમન બારોટે દહેજ પોલીસ મથક ખાતે રૂપિયા 1.60 લાખના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાને કનડતા પ્રશ્નો અંગે પત્રકાર પરિષદ યોજાઈ. અંકલેશ્વરની રાતીપુરા ચોકડી સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્સ ખાતે આવેલ આમ આદમી પાર્ટી અંકલેશ્વરના કાર્યાલય ખાતે જનતાને કનડતા પ્રશ્ન અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનતાને લગતા પ્રશ્ન અંગે પત્રકારોને માહિતી આપવામાં આવી. સદર પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રભારી KP શર્મા, જિલ્લા પ્રમુખ મુસ્તાક પટેલ, ઉપપ્રમુખ નાઝીરભાઈ તથા અંકલેશ્વરના ઇન્ચાર્જ જયેન્દ્ર ભરથાણીયા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ બાદ કાર્યાલય ખાતેથી જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રસ્તાની સમસ્યા છે, આરોગ્ય નગરપાલિકા સંચાલિત જે શિક્ષણ સંસ્થાઓ છે તેમાં શિક્ષણ કઠડ્યું છે, તેમજ એમાં જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે છે જેમાં કોઈ ઈસમ ગુજરી જાય છે અને 8-8 કલાક સુધીનો મૃતદેહ રઝળે છે, કોઈ પોસ્ટમોર્ટમ કરનાર નથી, એ પણ ધ્યાનમાં આવ્યું છે. અંકલેશ્વર GIDC 2 શાળા ખાતે લાયન્સ ટુ વેસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કૌશલ્ય તાલીમ શિબિરનું આયોજન કરાયું. લાયન્સ ટુ વેસ્ટ ઇન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર GIDC તક્ષશિલા અને બચપન સ્કૂલ ખાતે કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં રેખાબેન શાહે તાલીમ આપી હતી. સદર તાલીમ શિબિરમાં શાળાના ટ્રસ્ટી મોહિનીબેન ભટ્ટ, તક્ષશિલા સ્કૂલના પ્રિન્સિપલ જશવંત પરમાર તેમજ શિક્ષકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જેમાં રેખા મેમે કહ્યું એ પ્રમાણે આવતી 21st સેન્ચુરીમાં બાળકોને કેવી રીતે કૌશલ્યપૂર્વક આગળ વધારી શકાય અને આવનાર જનરેશન્સ કેવી રીતે એ લોકોનામાં કૌશલ્ય પૂરું પાડી અને એ લોકો કેવી રીતે જમાના સાથે કદમથી કદમ મિલાવી શકે, આગળ વધી શકે, એ માટેનો અમે થોડો પ્રયાસ કર્યો હતો. છન્નુ ગામ કડવા પાટીદાર કેળવણી સંસ્થા ભરૂચની વાર્ષિક સામાન્ય સભા મળી. ભરૂચ શહેરના આંબેડકર હોલ ખાતે છન્નુ ગામ કડવા પાટીદાર કેળવણી સંસ્થા ભરૂચની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં સામાજિક કેળવણી અને સામાજિક ક્ષેત્રના વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ડોક્ટર હસમુખભાઈ પટેલ અને પ્રમુખ દેવેન્દ્ર પટેલ તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લેવા માટે તમે તમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના આગેવાનોને કહો. ભાઈ ઋષિથી તમારો ભરૂચ જિલ્લાનો સારો ધારાસભ્ય, બરાબર મિત્ર, મારા મંડળનો સભ્ય જાયસમાં, એવા લોકોને મદદ લઈ અને તમે તમારા ગામમાં જે લોકો નબળા વર્ગના છે એ લોકોને તમે માર્ગદર્શન આપો, એને ગ્રાન્ટ અને લાભ મળે એવું કરાવો. ભરૂચના નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ભાવિન મોદી એન્ડ કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટ મીટનું આયોજન કરાયું. શનિવારના રોજ ભરૂચના નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે નીલકંઠ ઉપવનમાં ભાવિન મોદી એન્ડ કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિતેશ માલીએ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં સાવચેતી અને સુરક્ષા સાથે રોકાણ અંગેનું વિધિવત માર્ગદર્શન આપ્યું હતું. સદર મીટમાં ભાવિન મોદી એન્ડ કંપનીના ડિરેક્ટર ભાવિનભાઈ તથા ઇન્વેસ્ટરો અને આમંત્રિત મહેમાનો તથા રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એની જોડે જો સમયનું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો ને તો આવતા 10-15 વર્ષમાં તમારી તકલીફો વધવાની છે. આજે જો કોઈ પૂછે તમને એક વસ્તુ યાદ રાખજો કે વર્ષોથી પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા આવ્યા છો, આજે પહેલી વાર તમે શનિવારે સાંજે 8-9 વાગ્યાનો એક સમયમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. અને જે માણસ સમયમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એનો ઓપોર્ચ્યુનિટી અને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ વધે છે. રોટરી ક્લબ ઓફ દહેજ અને નર્મદા નગરી દ્વારા પ્રાચીન કાળના ધ્યાન યોગ ઉપર સેમિનાર યોજાયો. ભરૂચ GIDCમાં આવેલ NIA હોલ ખાતે રોટરી ક્લબ ઓફ દહેજ અને નર્મદા નગરી દ્વારા પ્રાચીન કાળના ધ્યાન યોગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સેમિનારમાં મુંબઈ IIT અર્થ સાયન્સના પ્રોફેસર ડોક્ટર કુમાર હેમંત સિન્હાએ ચીન કાર્ડના ધ્યાનને યોગ વિષય ઉપર વિગતવાર માહિતી આપી હતી. સદર સેમિનારમાં રોટરી ક્લબ ઓફ દહેજ અને નર્મદા નગરીના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સદર સેમિનારમાં પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા યોગ પણ શીખવાડવામાં આવ્યા હતા. રાત્રિ કી નિશા અંધેરા તબ દૂર હોતા હૈ જબ સૂર્ય કા ઉદય હોતા હૈ. અધ્યાત્મ કે સૂર્ય કો સદગુરુ કહેતે હૈ. અધ્યાત્મ કે સૂર્ય કો પહેચાન કરેંગે કૈસે? આપકે જૈસે માનવ રૂપ મેં દિખતે હૈ. और योगी का पहला ही कर्तव्य है कि वो गुप्त रहता है. कैसे ढूंढेंगे आप बाजार से निकल जाएं, कोई नहीं पहचान सकता. आइंस्टाइन साहब बैठे थे रेस्टोरेंट में, भोजन कर लिया, बिल आया, तो जो बहरा आया था उसी को पढ़ के बोले कि बोलो भाई कितना है. तो बोले भाई साहब जितने आप अनपढ़ उतने मैं भी अनपढ़ हूँ, मुझे भी पढ़ना नहीं आता. જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્ફૂર્ણા ડિઝાઇન સ્કૂલ ખાતે એક્ઝિબિશન યોજાયું. 23 નવેમ્બરના રોજ જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્ફૂર્ણા ડિઝાઇન સ્કૂલ ખાતે ઇન્ટિરિયર ડિઝાઇનર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વર્કશોપનું એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વિવિધ લાકડાની ખુરશી, બારી, કબાટ સહિતની વસ્તુઓ પ્રદર્શનની અર્થે મૂકવામાં આવી હતી. સદર પ્રદર્શનીમાં ઇન્ટિરિયર ડિઝાઇનર સંદીપભાઈ પંચાલ, બીના પંચાલ, આર્કિટેક્ટ મૈત્રી બુચ, કલાપી બુચ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ભરૂચ વચ્ચે કોચુવેલી ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરનું બેગ ચોરી થતાં ભરૂચ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના મારુતિનગર આમ્રકુંજ સૂર્યક્રિસ્ટલ પાસે રહેતી બેટ્સીબેન ગત તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ત્રિશુલ રેલવે સ્ટેશન પરથી કોચીવલી ભાવનગર એક્સપ્રેસમાં ગાંધીનગર જઈ રહી હતી. દરમિયાન અંકલેશ્વર ભરૂચ વચ્ચે તેનું હેન્ડબેગ અને અન્ય મુસાફર લીલામાં જ્યોર્જના બેગની ચોરી કરી એક ઇસમ ચાલુ ટ્રેનમાં ઉતરી ગયો હતો. ચોરી અંગે બંને મુસાફરોએ ભરૂચ રેલવે પોલીસ મથકે રોકડ રકમ અને સોનાના ઘરેણા તેમજ ફોન મળી કુલ 66,000 વધુના મુદ્દામાલની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને RCC સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ શહેરના રોટરી હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને RCC, ઇન્ટ્રેક ક્લબ, DPS સ્કૂલ તેમજ રેડક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. શિબિરમાં રેડક્રોસ બ્લડ બેંકના ડિરેક્ટર ડોક્ટર JJ ખિલવાણી, રોટરી ક્લબ ઓફ ભરૂચના મનીષ પોદ્દાર તથા વિવિધ સંસ્થાના સભ્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતીય સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાયેલ 2 દિવસીય ઇન્ટરસ્કોલ ફૂટબોલ ટુર્નામેન્ટની ઇનામ વિતરણ સમારોહ યોજાયો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવન સ્થિત સંસ્કાર ભારતીય સ્પોર્ટ્સ એકેડેમીના હરિમઠ પેવેલિયન ખાતે તારીખ 22 થી 2 દિવસીય માટે ઇન્ટરસ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વિવિધ શાળાના અંડર 14 અને અંડર 17ની કેટેગરીમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ GNFC ટીમ A અને GNFC ટીમ B વચ્ચે યોજાઈ હતી, જેમાં GNFC ટીમ B નો ભવ્ય વિજય થયો હતો. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ સમારોહમાં કમિટી મેમ્બર નિકી મહેતા તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. આમોદ પોલીસે અનોરગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના અનોર ગામના પંચાયત ફળિયામાં રહેતો મહેન્દ્રભાઈ ઠાકોર વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેના ઘર પાસે પાર્ક કરેલ મારુતિ અલ્ટો કારમાંથી વિદેશી દારૂના 228 નંગ પાઉચ અને કાર તેમજ રોકડા મળી કુલ 2.84 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા.
આજ રોજ અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના નિલેશ ચૌહાણ, જયેશ રાવલિયા, નીતિશકુમાર સિંહ તથા રાકેશ સિંહ સભ્યો સાથે જોડાયા હતા અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નર્મદા જિલ્લાના અત્યંત અંતરિયાળ વિસ્તારના વિકાસ માટે સાંસદ મનસુખ વસાવાએ સંસદના શિયાળુ સત્રમાં રજૂઆત કરી. વન સંરક્ષણ કાયદા હેઠળ વન્ય વિસ્તારોમાં રસ્તા બનાવવા અને આદિવાસીઓનો વિકાસ રૂંધાયો હોવાના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં રજૂઆત કરી. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગલોઝમાં બે સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલ તકરારમાં એકની હત્યા. સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ગાર્ડનું મોત. પૈસાની લેવડ દેવડમાં હત્યા કરાઈ. ભરૂચમાં રસ્તે રખડતા ઢોરના પ્રશ્નનું નિરાકરણ કરવામાં નગર સેવા સદન નિષ્ફળ. ભાજપનું શાસન હોવા છતાં નગરપાલિકાને પશુઓને રાખવા છેલ્લા 4 વર્ષથી જગ્યા મળતી નથી. ખાનગી એજન્સી ઢોર પકડે તો છે, પણ તેને રાખવા ક્યાં એ મોટો પ્રશ્ન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.